અસલામવાલિકુમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી વિષયાંગ કાવ્ય આઠ આજ આનંદ જે લોકગીત છે એની સ્વાધ્યપોથીનું અધ્યયન કરીશું ચાલો મિત્રો સ્વાધ્યપોથીમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરો પહેલું છે લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે તેનું ઉત્તર છે આકાશમાં વાદળો ઉમટ્યા છે નંબર બે આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો એટલે એનો સાચો ઓપ્શન છે ધરતી લીલીછમ બની છે ત્રણ ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે કારણ કે સાચો ઓપ્શન છે સી વરસાદ આવવાની તૈયારી છે નંબર ચાર ખેડૂતે એના ખેતરમાં શેની વાવણી કરી છે એનો સાચો ઓપ્શન છે સી જુવાર અને બાજરીની આગળ જોઈએ પ્રશ્ન નંબર બે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા ત્રણ શબ્દ આપેલા છે ત્રણ ખાલી જગ્યા છે એમાં યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે નંબર એક વાવી જારું વાવ્યા બાજરા રેલોલ બીજું ખાલી જગ્યા તો ચરે લીલા ઘાસ જો એમાં ગૌરી આવશે ગૌરી એટલે ગાય ગાય તો ચરે લીલા ઘાસ જો ખાલી જગ્યા નંબર ત્રણ ખેડૂતના માથે લીલા મોડિયારે લોલ પ્રશ્ન ત્રણ ઉપર જઈએ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પહેલું ઉગમણે આથમણેથી ચડી વાદળી રે લોલ ખોટું છે બીજું વીરના વાવણીએ હીરલા જડિયારે લોલ સાચું વાક્ય છે નંબર ત્રણ ધરતીએ ઓઢી લીલી ચૂંટણી જો ખોટું વાક્ય છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલો સવાલ ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે એનો જવાબ છે ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેટાથી અને એના બળદો એની કોટે એટલે કે એની ડોક પર બાંધેલા ગુગર શોભી રહ્યા છે સવાલ બે વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે જવાબ છે વાવણિયા પર હીરલા જડીને એના પર મોતીની શેર બાંધીને એને શણગાર્યું છે સવાલ નંબર ત્રણ વીરના લલાટ પર શું શોભી રહ્યું છે ઉત્તર છે વીરના લલાટ પર કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે સવાલ ચાર કોનો પ્રવાહ જોરમાં ચાલે છે તેનો જવાબ છે નદીનો પ્રવાહ જોરમાં ચાલે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ છે વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય એનો જવાબ છે ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય બીજો સવાલ વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે એનો ઉત્તર છે વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એટલે કે ભલું થાય એ માટે વીરના લલાટે કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે ત્રીજો સવાલ છે વિદ્યાર્થી મિત્રો વરસાદ આવતા ધરતી પર કેવું વાતાવરણ સર્જાયું ઉત્તર છે વરસાદ આવતા ધરતી હરિયાળી બની ગઈ જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય તેવું લાગતું હતું નદીમાં પ્રવાહ વેગથી ધસમસતો હતો ગાયો લીલું ઘાસ ચરી રહી હતી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વ્યાકરણમાં જોઈશું એમાં પહેલો સવાલ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો સમાન અર્થે એટલે કે સમાન અર્થવાળા ધોરીડા બળદ ગૌરી ગાય લલાટ કપાળ સરિતા નદી બીજો સવાલ છે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો વિરુદ્ધ એટલે અલગ અર્થવાળા એનાથી અલગ અર્થ ધરતી આભ લીલું સૂકું ચડી ઉતરી વીર કાયર પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અહીંયા શબ્દ છે ઘૂઘર માળ તેને શબ્દ છૂટા પાડીને આપણે લખીએ તો ઘ વત્તા ઊ બરાબર ઘુ ઘુ પહેલો વર્ણ છે એટલે ઘની સાથે શું જોડાય છે ઉ બોલાય છે ઘુ એટલે ઘ વત્તા ઊ વત્તા ઘ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા મ વત્તા આ વત્તા અળ વત્તા અ તેવી જ રીતે ધરતી ધ્વનિ સાથે અ બોલાય છે ધ વત્તા અ તેવી જ રીતે ર રની સાથે પણ અ બોલાય છે એટલે ર વત્તા અ તી તની સાથે ઈ બોલાય છે એટલે ત વત્તા ઈ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો અહીંયા આપણે ધ્વનિ છૂટા પાડવાના હતા અહીંયા આપણે ધ્વનિને જોડવાની છે વત્તા ઓ વત્તા ર વત્તા ઈ વત્તા ડ વત્તા આ ધોરીડા બીજું છે વત્તા આ વત્તા વત્તા અવતા અણ વત્તા ઇ વત્તા ય વત્તા એટલે આખો શબ્દ બન્યો વાવણીએ સવાલ નંબર પાંચ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો કક્કાવારી ક્રમમાં ગોઠવવાના છે એમાં લલાટ હીરલા દખણ ખેડું અને સરિતા સૌથી પહેલું આવશે ખેડુ ત્યાર પછી દખણ ત્યાર પછી લલાટ ત્યાર પછી સરિતા અને છેલ્લે હિરલા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયપોથીના આ લેસનમાં તમને સમજ પડી હશે આને તમારે વિડીયો સ્ટોપ કરીને તમારી સ્વાધ્યાયપોથીમાં દરેક પ્રશ્નના ઉત્તર લખવાના છે અને જો વિડીયો સ્ટોપ કરીને તમને જોવાનું ન ફાવતું હોય તો આ સ્વાધ્યાય પોથીના આજ પાઠનું તમને પીડીએફ મોકલીશ એમાંથી તમારે સ્વાધ્યાય પોથીમાં ઉત્તર લખવાના છે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં થેન્ક યુ